સ્વરૂપ છે, ભગવાન આનંદ સ્વરૂપ છે, એની પાસે દુઃખ કે સુખ હોય જ ના. તમને આપવું હોય તો એ કઈથી લાવીને આપે, એની પાસે હોય તો આપે ને, એની પાસે દુઃખ કે શોક છે જ નહીં. માટે એટલા મનમાં રાખો કે બસ એ છે, પછી શું ચિંતા. માટે એને આંખમાં બેસાડ્યો. પેલા વિશ્વામિત્ર ઋષિ આંખ મીચેલી છે, પેલી મેનકા અનેક પ્રકારના પ્રયોગો કરે છે, પણ આંખ ઉઘડેલા ત્યાં સુધી એને જુએ કેવી રીતે. એટલે એને જાજર પહેર્યા, અનેક જાતના બધું પહેરી, અને પછી પેલા વાદ્યો સાધ્યા અને સુંદર ગીત ગાવા લાગી. એ ગીત ગાતો એમની આંખ ઉઘડી ગઈ. જો આ આંખે એમની આ કાને એમની આંખ બગાડી, આંખ બગાડી એટલે આંખ પડી મેનકા ઉપર, જોઈ એટલે મન બગડી ગયું. બાન ભૂલ્યા મો નિવરે હા, અને તૂટી સંયમ પાડ, દોડી પકડી મેનકા વિવળ બન્યા તત્કાળ. બસ મારી સાથે લગ્ન જ કર. લઈ ગયા આશ્રમમાં પરણી ગયા. એમને એક દીકરી થઈ, એનું નામ શકુંતલા, જેનું નાટક બહુ પ્રખ્યાત છે. એ શકુંતલા દીકરી થયા પછી ઋષિની આંખ ઉઘડી કે મેં આ શું કર્યું, અરે રે મારી તપશ્ચર્યાના બધું મેં જરીક વાર માટે બગાડી નાખ્યું, ખરેખર આ શ્રવણેન્દ્રિય બહુ નકામી છે, હવે શું કરીશું, ફરી તપ કરવા. એટલે ફરી તપ કરવા ગયા, ફરી પાછા બરાબર તપ કરી રહ્યા છે. પેલા ઇન્દ્ર કહેતા હતો, આ જે ઇન્દ્ર ને જોયતું તે મળી ગયું, એમનું તપ ભંગ થઈ ગયું એટલે આનંદ થયો, પણ આ ફરી આવ્યા. એ વખતે વશિષ્ઠ ઋષિની ગાય હતી જે દુર્ગા, એની દીકરી નંદિની હતી, કામ દુર્ગાની. એ નંદિની ત્યાં ચરવા ગઈ નહી, હવે ચરતી ચરતી ખીણમાં નીચે ઉતરી પડી. બહુ સુંદર સરસ ઘાસ, એટલે ખીણમાં એના ઘાસના લોભે ગાવા ખૂબ ખાધો. હવે ઉપર આવતું નથી, મોટી ખીણ છે, ઉપર મોટા પગલો ચઢાય કેવી રીતે, એટલે બહુ ગભરી ગઈ. એટલે નંદિની એ વિશ્વામિત્ર ઋષિને બૂમ પાડી કે ઋષિ મને આ ખીણમાંથી બહાર કાઢો, મને ખીણમાંથી બહાર કાઢો. ઋષિએ કહું કે તું કોણ છું, કે હું વશિષ્ઠ ઋષિની કામદુર્ગા ગાય અને એની દીકરી નંદિની છું. કે વશિષ્ઠ તો મારો દુશ્મન, અને એની આ ગાય જો આ ઋષિઓમાં પણ કેવું હોય છે, એને કેમ કઢાય. એટલે ઋષિએ કાઢી ના, કે હું તને નહીં કાઢું. એટલે પેલી નંદિની એ પોતાની માને બૂમ પાડી, કામ દુધાને, હે કામ દુર્ગા માં તું મને બચાવ. એટલે એકદમ આકાશમાંથી કામ દુર્ગા આવી. પેલી કામ દુર્ગાએ જોયું કે દીકરી તો મારી ખીણમાં પડી છે, એને બહાર કેમ કાઢવી. એટલે એના આચરણમાંથી એટલું દૂધ વહેવડાવ્યું, એટલું દૂધ વહેવડાવ્યું કે પેલી ખીણ ભરાવા લાગી, ઉભરાવા લાગી. ધીમે 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 ગાય બહાર નીકળી ગઈ, દૂધથી ખીણ ભણી ગઈ ને, તે બહાર નીકળી ગઈ. આ ઋષિએ જોયું કો તારીની, આ તો જબરું કર્યું. એટલે ઋષિ પસ્તાયા કે મારી ભૂલ છે. એટલે કામ દુર્ગા અને નંદિની પાસે આવ્યા કે માફ કર, મારે તને કાઢવી જોઈતી હતી, પણ તું વશિષ્ઠની ગાય અને વશિષ્ઠ તરફ મને વેર, એટલે મેં ના કાઢી, પણ મારે એ મારી ભૂલ છે, મને ક્ષમા કર, હું તારા પર પ્રસન્ન છું, જે માગે તે આપું. એટલે પેલી ગાયે કહ્યું કે મહારાજ આ ક્ષીણમાં આજે તો હું ગઈ છું, મારી માં શક્તિશાળી હતી તો મને બહાર કાઢી, પણ બીજું કોઈ પ્રાણી આવી જાય, કોઈ બિચારો બળદ કે ગાય બીજું આવે અને આ ક્ષીણમાં આ તૃણના લોભે બિચારું આવી જાય તો શું દશા થાય, આ ક્ષીણ તમે પૂરી દો. એટલે વિશ્વામિત્ર ઋષિએ પોતાનો જે શિષ્ય હતો ત્રિશંકુ, એને આકાશમાં કાઢ્યો સ્વર્ગમાં, દેવ કે પાછો જા, અહીંથી પૃથ્વી પરથી આ કાળે બિચારો અધ્ધર લટક્યો હતો, એને નીચે લાવવા માટે એક પર્વત બનાવેલો ઋષિએ. એ પર્વત પર પેલો ત્રિશંકુ ઉતર્યો, એ પર્વત પડ્યો રહ્યો હતો, એ વિશ્વામિત્ર ઋષિ ઉચકીને ત્યાં મૂકી દીધો. પેલી ખીણમાં મૂકી દીધો એટલે એનો પા ભાગ બહાર રહ્યો. એ પા ભાગ બહાર રહ્યો, એ પાગઢ, એ જ પાવાગઢ. હા, આ રીતે પાવાગઢની ઉત્પન્ની થઈ. એનો બીજો પણ ઇતિહાસ છે કે જયારે ભગવાન રામચંદ્રજી રાવણ સાથે યુદ્ધ કરતા, ત્યારે લક્ષ્મણને પેલા રાવણની શક્તિ અથવા સાંગવાની, એટલે હનુમાનજી સંજીવની લેવા નીકળ્યા. હવે રસ્તામાં પેલો કારણ એમ બધા મળ્યા, એટલે જે સંજીવનીની એમને જે આપેલી કે આવા પાન હોય, આવા ફૂલ હોય, એ હનુમાન જીવડી ગયા કે હવે શું થાય, સવાર કરા તો જવું પડે. એટલે આખો પર્વત ઉંચકી લાયા, પર્વત ઉંચકી લાવીને લંકાની ભાગો મૂકી દીધો. એટલે એની જે વનસ્પતિ જોઈતી હતી સંજીવની, એ પેલા વૈદ્ય સુષેન વૈદ્ય લઈ અને લક્ષ્મણજીને જીવતા કર્યા. એટલે ભગવાને કહ્યું કે હવે હનુમાનજી જાઓ તમે પાછું મૂકી આવો આને, અને ત્યાં હતો તેવું તેવું મૂકી દો. એટલે હનુમાનજી લઈને જવા લાગ્યા. આકાશ માર્ગે ઉડતા ઉડતા પવન વેગે જાય છે અને પંચમહાલના જંગલોમાં આવ્યા. અને તે વખતે ભયંકર પવન ફૂંકાયો, એવો પવન ફૂંકાયો કે પર્વતનો પા ભાગ તૂટી પડ્યો.
અને તૂટી પડેલો ત્યાં બેસી ગયો. તૂટેલો પાભાગે ચોચો પૃથ્વી પર હિમાચલ નો પાભાગે, માટે એ પાગળ. પાગળ એટલે પાવાગળ, એ હિમાલયનો પાભાગ છે. એવું કહેવાય છે કે જે જડીબુટ્ટીઓ હિમાલયમાં મળી આવે છે એ પાવાગઢમાં પણ મળી આવે છે, એટલે આ એનો પાભાગ છે. આવી રીતે ત્યાં આગળ પાવાગઢ પર્વત થયો. ભગવાન અલખ્યને, અલખજીએ નિરંજનને સમજ આપી. નિરંજનનો પ્રશ્ન હતો કે આ પાવાગઢ કેમ થયો, કે ભાઈ પાવાગઢ પર્વત આવી રીતે થયો. હવે એનો બીજો પ્રશ્ન છે તો એની ઉપર, અંબા કાલિકા કેમ બની અને કાલિકા બનીને પાવાગઢની ટોચ પર કેમ બેઠી, એ વાત તમે મને કરો. એટલે હવે ભગવાન અલખજી કહે છે કે ભાઈ સાડા બાર થઈ ગયા છે હવે તો, એટલે એમની ટોચ પર બેસાડવાની વાત આપણે બરાબર 3 વાગે, 3 વાગે ને ભાઈ, હાજી હાજી હાજી, બરાબર આપણે 2:30 વાગે મળીશું. અને 2:30 વાગે હવે એનું મહાત્મ્ય આગળ આવશે, પછી ગોધરા મહાત્મા આવશે, કથાનો પ્રવાહ આગળ ચાલશે. અવધૂત ચિંતન શ્રી ગુરુ લક્ષ્મીનારાયણ ભગવાન કી, પરમ પરિવાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કી જય. ભગવતી જગદંબા રૂકમાંબા માત કી જય. પરમ પૂજ્ય સદગુરુ શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજ કી જય. ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, નર્મદે હર. 3 વાગે મળીશું આપણે. ઉપાય પ્રસન્ન માનસાય ચ ભૂત પ્રજ્ઞાય પૂર્ણાય પાંડુરંગાય તે નમઃ. સદગુરુ શ્રીરંગવધૂત ગુરુ મહારાજ કી જય. ભગવદ જગદંબા રૂકમાંબા માત કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી. પરમ પ્રેરક પરમાત્માના મંગલ નામનું સ્મરણ કરી એની મંગલ કથાનો સવારની બેઠકનો અધૂરો રહેલો દોર ફરી પાછા પકડીએ. સવારે જોયું અલખ ભગવાને નિરંજનને પાવાગઢનું મહાત્મ્ય સમજાયું. એને બીજો પ્રશ્ન કર્યો કે અંબિકા છે એ કાલિકા કેમ બની અને પાવાગઢની ટોચ ઉપર આવીને કેમ બેસી ગઈ. મહારાજ ભગવાન આ ઇતિહાસ મને કહો. ભગવાન અલખજી કહે છે કે નિરંજન, ભગવતી ભાગવતમાં ભગવાન વ્યાસજીએ જે આ કથા કહી છે હું તને કહું છું, તે તું સાંભળ. કે મહિષાસુર નામનો એક ભયંકર રાક્ષસ બ્રહ્માનું તપ કરીને વરદાન મેળવેલું કે કોઈ પુરુષના હાથે મારું મૃત્યુ થાય નહીં. અત્યંત અનાચાર, દુરાચાર, દુષ્ટાચાર, દેવોનું સ્વર્ગ લઈ લીધું, દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા, સ્વર્ગનો રાજા મહિષાસુર બની ગયો. દેવો ભગવાન પાસે ગયા કે હવે શું કરવું, કે ભાઈ પુરુષના હાથે તો મૃત્યુ થાય નહીં, એનું કોઈ પ્રકૃતિ જોવશે, કોઈ દેવી જોવશે, માટે તમે ભગવાન શંકરના શરણે જાઓ. દેવો આવ્યા હિમાલયમાં, ભગવાન ભોલાનાથ બિરાજી રહ્યા છે. સ્મશાને શ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપ શ્રગપિલુ કરોટી પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ મખિલમ તથાપિ સ્મર્તૃણામ વરદ પરમમ મંગલમસી. બહુ સુંદર પ્રાર્થના કરી છે પુષ્પદંતે. મહિમ્નના આ શ્લોકમાં એણે વ્યાજ સ્તુતિ અલંકાર કર્યો છે. સ્તુતિ દ્વારા નિંદા
અને નિંદા દ્વારા સ્તુતિ. પહેલી ત્રણ પંક્તિઓમાં ભગવાનની નિંદા કરે છે કે ભગવાન તમે કેવા છો કે સ્મશાનેશ્વા ક્રીડા સ્મરણ પિશાચા સહચરો, તમે સ્મશાનમાં ક્રીડા કરો છો. સ્મશાન અમંગલ છે, સ્મશાનમાં જઈએ એટલે આપણે સ્નાન કરવું પડે. પિશાચ એટલે ભૂત પ્રેતનું નામ લઈએ તો આપણને ભડકીએ. અને માનવની ખોપડીની તમે માળા પહેરો છો, હાડકાને સ્પર્શ થાય તો આપણે સ્નાન કરવું પડે, તો એની તો તમે માળા પહેરો છો. ભૂત અને પિશાચ આ તમારા સહચરા છો, ચિતાની ભસ્મ લગાવો છો. ભગવાન તમે ધારણ કરેલું એક કે એક અમંગળ વસ્તુ છે. પહેલા આવી ત્રણ પંક્તિઓમાં નિંદા કરી, તમે સ્મશાન અમંગલ ત્યાં ક્રીડા કરી, ભૂત પ્રેત અમંગલ એની સાથે તમે રમ્યા, ચિતાની ભસ્મ અમંગલ એને તમે ધારણ કરી, માનવોની ખોપરીની માળા અમંગલ એને તમે ગળામાં પહેરી, એક એક વસ્તુ તમે જે ધારણ કરી છે ભોળાનાથ, બધી અમંગલ છે. પણ છેલ્લી લીટીમાં એને હદ કરી નાખી, તથાપિ સ્મર તૃણામ વરદ પરમ મંગલમસી. પણ હે ભગવાન, જે તમારું સ્મરણ કરે છે એને માટે તમે પરમ મંગલ સ્વરૂપ છો. આવી સુંદર સ્તુતિ કરી ભોળાનાથ પ્રસન્ન થયા કે દેવો શું છે કે મહારાજ, મહિષાસુર નામના ભયંકર રાક્ષસે અમારું સ્વર્ગ છીનવી લીધું, ત્રણેય લોકમાં અનાચાર ભ્રષ્ટાચાર દુરાચાર વ્યાપી રહ્યો છે ભગવાન, એનો નાશ કરવા માટે હવે પ્રકૃતિ જ હોવશે. ભગવાન ભોળાનાથે પોતાના વામ અંગમાંથી ડાવા અંગમાંથી એક પ્રકૃતિની રચના કરી, બહુ સુંદર ગૌર વર્ણ રક્ત સાડી રક્ત વર્ણ એવા સુંદર સૌમ્ય સ્વરૂપ માનું જોયું. બધાને આનંદ થયો, બધા દેવોએ પોતાનું એક એક શક્તિ આ દેવીને આપી. ભગવાન શંકરે ત્રિશુળ આપ્યું, વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું, બ્રહ્માજીએ કમંડલ આપ્યું, વરુણ દેવે પાશ આપ્યો, વળી ઇન્દ્રદેવે વજ્ર આપ્યું. આમ દરેક દેવે પોતપોતાની શક્તિ પોતપોતાનું હથિયાર આ દેવીને આપ્યું. એટલે બધા હથિયારો એની પાસે કે જાઓ દેવી મહિષાસુરનો નાશ કરીને આવો. માં અંબિકા ભાગ ઉપર સ્વારી કરીને મહિષાસુરના નગરની બહાર આવી એને પડકાર કર્યો. મહિષાસુર ખડખડાટ હસી પડ્યો, એક સ્ત્રી મારી સાથે યુદ્ધ કરવા આવે છે, હું સ્ત્રીઓની સાથે લડનાર નથી, આવે શક્તિ હોય તો કોઈ પુરુષ. એટલે પોતાનું સૈન્ય ઓગળ્યું. માં જગદંબાએ સૈન્યનો સંહાર કરી નાખ્યો, બીજું મોકલ્યું. આમ કરતા કરતા એનો એક ખાસ મિત્ર જે રક્તબિંદુ હતો, એ રક્તબિંદુએ ભગવાન બ્રહ્માસા પાસે એવું વરદાન મેળવેલું કે કોઈ મારા શરીર પર ઘા કરે અને શરીરમાંથી નીકળેલા રક્તના લોહીના જેટલા બિંદુઓ પૃથ્વી ઉપર પડે એવા એક એક બિંદુએ હજાર હજાર રાક્ષસ ઉત્પન્ન થાય. આવું વરદાન માગ્યું બ્રહ્માએ કે હું તથાસ્તુ. એટલે રક્તબિંદુ તો હવે મરે જ નહીં. માં અંબા ઉપરા છાપરી એના પર ઘા કરવા લાગ્યા, પરંતુ આ તો જેમ મારે અને લોહી જેટલું ભૂમિ ઉપર પડે એટલા લાખો રાક્ષસો ઉત્પન્ન થવા લાગ્યા. માને થયું કે આ શું હશે, એટલે ઇન્દ્ર ગયો. માના કાનમાં વાત કરી કે આને તો એવું વરદાન છે કે તમે એનું જેટલું લોહી આ પૃથ્વી પર પડશે તો ટીપે ટીપે હજારો રાક્ષસ ઉત્પન્ન થશે, આને એવી રીતે મારો કે એનું લોહી પૃથ્વી પર ના પડવું જોઈએ. એટલે માં મનમાં હસ્યા અને પોતાના સ્વરૂપમાંથી એક સ્વરૂપ એમને પ્રગટ કર્યું. કેવું, કાજલ કાળું અંગને રાતી જીભ વિશાળ, હાથે ખપ્પર ખડગને આંખો મોટી લાલ. એ લાલ લાલ આંખ, કાળું કાજળ જેવું શરીર, હાથમાં ખપ્પર ખડગો,
રૂંડવાળ કંઠે અને કટી મેખલે વ્યાલ કકરાવે નંતને દૈત્ય કુળ નો કાળ. દાંત કકરાવે છે અને ભયંકર સ્વરૂપ છે, હું કાળી પ્રગટ થઈ. અંબાને પૂછ્યું, બોલો મારું શું કામ છે? મને શી આજ્ઞા છે? કે દેવી, પેલો રક્તબિંદુ છે એના શરીરનું એક પણ ટીપું લોહીનું પૃથ્વી પર ન પડવા દઈશ અને એને મારી નાખ, કે હું એ જ ચાહું છું. કાળી કહે ચિંતા નહીં, ભલો રચ્યો તે છંદ, ઉષ્ણ રક્તના પાનનો મળશે બહુ આનંદ. મારે તો ગરમ ગરમ લોહી પીવું છે, બહુ આનંદ આવશે. એટલે કાલિકા રક્તબિંદુના શરીર પર ઘા કરે અને જ્યાં રક્તની છોળ ઉછળે એ ખપ્પર વાછલી લે, પેલાને પી જાય અને સત્તા બહાર ના જાય, એટલે મોટી જીભ કાઢે અને જીભથી એનું એક એક બિંદુ એના શરીર પરથી જીભ વડે ચૂસી લે અને લઈ લે, નીચે પડવા જ ના દે. આમ કરીને રક્તને મારી મારીને એને રક્તહીન કરી નાખ્યો. રક્ત બિંદુને રક્તહીન કરીને માર્યો, એમ તોય ક્રોધ શમતો નથી કાલિકાનો. તેમ લોહી એવું છે, હા, એક વખત માણસ લોહી ચખ્ખો બની ગયો પછી એને લોહી જોઈએ જ. એ આ બધા લોહી ચખ્ખાઓ એક વખત લાંચમાં રૂપિયા મળ્યા એટલે લાંચ જોઈએ, એક વખત મફતિયા મળ્યું એટલે પછી જોઈએ. આ બધા લોહી ચખ્ખા કહેવાય. પહેલા એક વાત વાંચેલી કે એક અંગ્રેજે એક નાનકડું વાઘનું બચ્ચું કે જંગલમાં શિકાર કરવા ગયો હશે, વાઘણ મારી નાખી અને એનું તાજું જન્મેલું બચ્ચું હતું એ લઈ આવ્યો અને પોતાની ઘેર એને દૂધ પાવા માંડ્યું, ફળો ખવડાયા, આ રીતે એને ઉછેર્યું. પેલું બચ્ચું ધીમે ધીમે મોટું થયું, હડતું ફરતું થયું અને રમાડે પોતે વાઘ છે કે રક્ત પીપાસું છે કશું એનો ખ્યાલ જ નહીં. એક દિવસે પેલું બચ્ચું જયારે મોટું થયું એ પેલો ખુરશી પર આરામ ખુરશી પર બેઠો બેઠો વાંચતો હતો, પેલો અંગ્રેજ, એનો હાથ એક નીચે અટકતો હતો. ત્યાં ગાડી પેલું બચ્ચું બેઠેલું એના હાથને ચાચ્યા કરે, ચાટતા ચાટતા જરા દાંત વાગી ગયો એના હાથમાં, પેલા વાઘના બચ્ચાનો દાંત વાગ્યો એટલે થોડું લોહી નીકળ્યું અને એની જીભ ઉપર જ્યાં લોહીનો છાંટો પડ્યો એટલે અસલ સ્વરૂપમાં આવી ગયું અને ઘર ઘર ગર્જના કરવા લાગી. પેલા એ જોયું કે હા આ તો લોહી ચાટ્યું, હવે મારો હાથ થઈ જશે, મને ખરી નાખશે, એમ ખસેડી લઈશ તો એ મારા પર તાપ મારશે. એટલે બુદ્ધિશાળી હતો અંગ્રેજ, એટલે એને નોકરને આજ્ઞા કરી કે સામેથી બંદૂક લાવીને આને મારી નાખ, નહીં તો આ મને જ મારી નાખશે હવે, કારણ કે લોહી ચખ્ખું થઈ ગયું છે, લોહી પીવાની ટેવ પડી ગઈ છે, એટલે આ મને મારી નાખશે. સામેથી નોકરે આવીને ગોળી મારી અને મારી નાખ્યું, પણ મતલબ કે આ લોહી પીપાસું બની ગઈ, હવે આ તો બસ લોહી લાવ, લાવો લોહી, અરે હજુ પીવું છે, અરે લાવ. એમ કહીને કાલિકા કરવા લાગી ઘાવ, મારી નાખ્યા બધા.